આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. મહત્વનું કહી શકાય કે અમદાવાદ ખાતે ફરી એકવાર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના 2-3 બિલ્ડર ગ્રુપ ઉપર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. અવિરત ગ્રુપ અને શિપ્રમ ગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટીના દરોડા. મહત્વના સમાચાર છે, શહેરમાં અલગ અલગ 20 જગ્યાએ આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના 2 ટોચના બ્રોકર પર ઇન્કમટેક્સની ઝપેટમાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલના 2 ડઝન સ્થળોએ તવાઈ હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરે જે આ ન્યૂઝ રૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, અમદાવાદમાં ફરી ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ફરી વખત બિલ્ડર લોબી છે તેની ઉપર જે ઇન્કમટેક્સના દરોડાની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારે અલગ અલગ 20 સ્થળો ઉપર જે ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે તે પહોંચી ગયા હતા અને સાથે જ આજે 3 બિલ્ડર છે, શિપ્રમ ગ્રુપ તેમજ અવિરત ગ્રુપ અને સાથે ત્રીજા જે વ્યક્તિ છે તેના 3 અલગ અલગ જગ્યાઓ ઉપર તેની ઓફિસો અને ઘરોની ઉપર જે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી. આ સાથે જ આ બંને 3-3 ગ્રુપની સાથે જોડાયે 2 બ્રોકર જે છે, બ્રોકરિંગનું કામ કરતા લોકો છે તેની ઉપર પણ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તમામ જે 20 સ્થળો છે તેની ઉપર ડેટા એનાલિસિસની કામગીરી છે તે ઇન્કમટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તેના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ડેટા કલેક્શનની જે કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રમાણે જે ઇન્કમટેક્સ વિભાગ પાસે ચોક્કસ માહિતી હતી કે અમુક જે ગ્રુપ જે છે, ખાસ કરીને બિલ્ડર ગ્રુપ, તેની ઇન્કમટેક્સ જે છે તે ચોરી કરતા હોવાની વાત સામે આવી રહી છે. તેને લઈને આ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી જે તમામ જે બુક્સ તેમજ હાર્ડ ડ્રાઈવના જે ડેટા છે, પેન ડ્રાઈવ જે સોફ્ટ ડેટા છે તેઓ પણ અત્યારે કલેક્ટ કરી લીધા છે. ત્યારબાદ તેને એનાલિસિસ કરવામાં આવશે અને ત્યારબાદ જે આંકડો જે કેટલો છે કે ઇન્કમટેક્સની કેટલી ચોરી કરી છે તે અંગેનો જે આંકડો છે તે બહાર આવશે. પરંતુ આ 3 ગ્રુપ ઉપર જે બિલ્ડર ઉપર જે દરોડાની કામગીરી કરવામાં આવી છે તેને લઈને કરોડો રૂપિયાની જે ટેક્સ ચોરી છે તેનો મામલો સામે આવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી છે. આ ટેક્સ જે છે તેની અમાઉન્ટ જે છે તે પણ ખૂબ જ મોટી હોઈ શકે છે. આ સાથે જ ઇન્કમટેક્સના જે 20 જગ્યા ઉપરના જે દરોડા છે તેની અંદર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સાથે જ વહેલી સવારથી જે આ પ્રમાણે જે કામગીરી હાથ ધરવામાં આવી છે, સાંજ સુધીમાં જે આંકડો છે તે આંકડો બહાર આવશે અને હજુ 1-2 દિવસ સુધી આજે દરોડાની જે કામગીરી છે, ડેટા એનાલિસિસની જે કામગીરી છે તે ચાલવાની છે. જી જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાઈકોર્ટ પાસે આવેલ ઓફિસ સહિત અન્ય ઓફિસો પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા લોકોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આઈટીના 150 થી પણ વધુ અધિકારીનો કાફલો તપાસમાં સાથે જોડાયો છે. તપાસના અંતે મોટો દલ્લો મળી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.